ગુડ મોર્નિંગ બાળકો બાળકો આપણે આગળ આ ઘર વિશે શીખી ગયા અને ઘરમાં અલગ અલગ રૂમ હોય તેમાંથી આપણે રસોડાના રૂમ વિશે પણ શીખી ગયા ને હા તો બાળકો આ છે રસોડાનો રૂમ કયો રૂમ છે રૂમ તો તેને ઇંગ્લિશમાં શું કહેવાય કહેવાય હા કિચન શું કિચન તો આપણે આ બધી વસ્તુઓના નામો શીખી ગયા હતા ને તેને ફરી એકવાર યાદ કરી લઈએ હા તો જુઓ બાળકો આ છે ગેસ શું છે ગેસ ને આ છે સિલિન્ડર શું છે સિલિન્ડર ને આ છે નળ શું છે નળ અને આ છે ફ્રિજ શું છે ફ્રિજ ફ્રિજમાં મમ્મી પાણી મૂકે ને બોટલ ભરીને હા અને શાકભાજી પણ મૂકે છે ને હા તો આ છે ફ્રિજ પછી જુઓ તો આ છે ખલ શું છે ખલ અને આ છે અને આ છે પેન શું છે પેન પેનમાં મમ્મી શું કરે હા શાક બનાવે છે ને હા તો આ છે પછી આ છે બાઉલ અને આ છે ડીશ આ છે ગ્લાસ અહીં પણ ડીશમાં ગ્લાસ મૂકેલા છે ને હા પછી આ છે ગરણી ગરણીથી મમ્મી ચા ગાળે છે ને હા અને આ છે ચમચી શું છે ચમચી પછી આ છે ક પ્રકાર બે અને આ છે બરણી બરણીમાં તેલ કે અથાણું ભરી મૂકે છે ને હા તો બાળકો આ છે રસોડાનો રૂમ કયો રૂમ છે રસોડાનો હવે બાળકો આપણે બીજા રૂમ વિશે શીખીએ હા તો બાળકો આ છે

ટેબલ શું છે ટેબલ આ ટેબલ પર શું દેખાય છે તમને હા ફળ છે ને એપલ છે બનાના છે દ્રાક્ષ છે ને તમે ખાઓ છો બાળકો હા તો આ છે ફળ પછી જુઓ તો આ શું છે હા છે ને અને આ શોકેશમાં ટીવી મૂકેલી છે તમારા ઘરે પણ હશે ને હા તો આ છે ટીવી અને શોકેશ આ શોકેશની બાજુમાં ટેબલ છે અને ટેબલ પર શું દેખાય છે મૂકેલું હા ટેલિફોન શું છે પછી જુઓ આ સોફાની બાજુમાં મૂકેલી છે બારી છે શું છે બારી અને આ પડદા લગાવેલા છે શું લગાવેલું છે પડદા તો બાળકો આ છે ડ્રોઈંગ રૂમ કયો રૂમ છે ડ્રોઈંગ રૂમ આપણે ઘરમાં જઈએ ત્યારે પહેલો જ રૂમ કયો આવે હા ડ્રોઈંગ રૂમ કયો રૂમ ડ્રોઈંગ રૂમ બાળકો આપણે ઘરમાં અલગ અલગ રૂમ હોય તેમાંથી રસોડાનો રૂમ અને ડ્રોઈંગ રૂમ વિશે શીખી ગયા તો રસોડામાં કઈ કઈ વસ્તુ હોય અને ડ્રોઈંગ રૂમમાં કઈ કઈ વસ્તુ હોય તે તમારે જોવાની છે અને તેના નામો પણ યાદ રાખવાના છે થેન્ક યુ